ધાનેરા તાલુકામાં પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધાનેરા તાલુકા ગ્રામ પંચાયત દ્વારા જાહેર સ્થળો અને મુક્તિધામ તેમજ શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જો કે સમગ્ર ધાનેરા તાલુકાને હરિયાળો બનાવવાના ઉદ્દેશ્ય સાથે ધાનેરાના થાવર ગામમાં પણ વિશેષ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જન્મ દિવસની ઉજવણી પ્રસંગે વૃક્ષારોપણને મહત્વ આપ્યું હતું અને થાવર ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. થાવર ગામના આગેવાન નારણભાઈ પટેલે પોતાના જીવનના 44 વર્ષ પૂરા કરી આજે 45મા વર્ષમાં પ્રવેશની સાથે જીવનમાં પ્રથમવાર જન્મદિવસની ઉજવણી કરી છે, અને તે પણ કેક કાપીને કે પાર્ટી આપીને નહીં, પરંતુ ગામના આગેવાન અને મનરેગા યોજનામાં કામ કરતા શ્રમિકોની સાથે ગામના જાહેર સ્થળોએ એક નહીં પણ અનેક છોડની રોપણી કરી જન્મદિવસની પહેલીવાર ઉજવણી કરી છે. જો કે પર્યાવરણ પ્રેમી એવા નારણભાઈ પટેલે પોતાના જન્મદિન પ્રસંગે લોકોને ફક્ત મોઢું મીઠું નથી કરાવ્યું, પરંતુ થાવર ગામમાં અનેક વૃક્ષો લહેરાય અને પશુ પક્ષીઓને શીતળ છાયા સાથે વસવાટ અને સારું વાતાવરણ મળી રહે તે માટે પોતાના જન્મદિવસે આ જીવજંતુઓને અનોખી રીતે ભેટ આપી રહ્યા છે. આજે મારો જન્મદિવસ છે, મને 44 વર્ષ પૂરા થયા છે અને આજે 45મું વર્ષ ચાલુ થયું છે. તો આજે મને વિચાર આવ્યો કે મારે જન્મદિવસની ઉજવણી ગામ લોકો સાથે વૃક્ષારોપણ કરીને કરવી છે. તો મેં આજે ગામ લોકો, પ્રતિષ્ઠિત ગામ લોકો અને બધા ભેગા મળી અને અમે વૃક્ષો વાવી અને મારા જન્મદિવસની મેં ઉજવણી કરી મારા બાળકો પરિવાર સાથે, અને ગામના દરેક ગ્રામજનો હાજર હતા. તો મને સાહેબ, આ 2 વર્ષથી હું વૃક્ષારોપણનું કામ કરું છું મારા ગામમાં. તો આ વર્ષે પણ મેં 5100 જેટલા વૃક્ષ વાવવાનો ટાર્ગેટ લીધો છે. તો મનરેગા યોજના હેઠળ કામ લીધેલ છે. તો આજે મનરેગા યોજના હેઠળ જે કામ શ્રમિકો કરે છે એમની પણ હાજરી હતી. સરપંચશ્રી હતા અને મારી કમિટી થાવર ગ્રામ પંચાયતના કમિટી સભ્યો હતા અને ટોટલ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર હતા અને શિક્ષક, અમારી શાળાના શિક્ષકશ્રીઓ પણ ખૂબ સહભાગી હતા બધી રીતે. તો મને આજે ખૂબ આનંદ થયો મારા જન્મદિવસની ઉજવણી કરવામાં, કેમ કે અમારા ગામડાઓમાં એવી જન્મદિવસની ઉજવણી કરતા ન હોઈએ, પણ આજે મને ખૂબ આનંદ થયો અને ખૂબ ગર્વ અનુભવું છું. થાવર ગામમાં ચોમાસુ ઋતુ દરમિયાન છેલ્લા 2 વર્ષથી વૃક્ષારોપણને મહત્વ આપવામાં આવી રહ્યું છે, કારણ કે ધાનેરામાં ઉનાળા ઋતુ દરમિયાન અસહ્ય ગરમી પડે છે તેમજ વરસાદ પણ ખૂબ જ ઓછો નોંધાય છે. તેથી આવનારા સમયમાં પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તે માટે વૃક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે. જે રીતે આપણે જન્મદિનની ઉજવણી ખૂબ જ ધામધૂમથી જ ઉજવીએ છીએ, તેવી જ રીતે જો જન્મદિન નિમિત્તે ફક્ત 5 વૃક્ષોની રોપણી કરવામાં આવે તો પર્યાવરણને બચાવી શકાય તેમ છે. થાવર ખાતે યોજાયેલા વૃક્ષારોપણ પ્રસંગે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નથાભાઈ પટેલ, થાવર દૂધ મંડળીના ચેરમેન ઉમાભાઈ પટેલ સહિત શાળાના શિક્ષકો તેમજ ગામના આગેવાનોએ ઉત્સાહ સાથે વૃક્ષ ઉછેર કરવા માટે સંકલ્પ લઈ નારણભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. હવે આ સાહેબ, અમે તો હવે હાઈટ 50 ઉપરની ઉંમર થઈ ગઈ. અમે હવે આવતી પીઢી હારું આ બધું કરાણ કહે કે ભાઈ છોકરા હોય તો કોઈ હિડ્ડે મીડ્ડે ધાડ હોય તો નડતર રૂપ થાય એ વાટવું પડે, આડેકટ હિડ્ડા કાઢવા એ વ્યાજબી નથી. વરસાદ રૂ મને કે એમ કહે કે ધાડી ઘણી હોય એટલે વરસાદ બધું થાય. તો અમે આ ગઈકાલે આ 2 વર્ષ છે આ ધાડવા આવીએ તો આજ મોટા મોટા થઈ જાય, બોલો ફૂલ આવે, ફળ થાલું થઈ જાય, પક્ષી ખાવા વળી જાય, ઉભરાય આવી જાય, એવો ગોમું ગોમ અમે સરપંચને પણ વિનંતી કરે હર ફેરે કે તમે અમે વાવા તો તમે પણ વાવો. ભાગભાઈ આપણે બધા શીખતા જ આવ્યા. માસ્તર એક માસ્તર હોય ને, હજારો છોકરા તૈયાર કરે તો આપણે એક જણો છોડ વાવે તો આપણે ભાલી ભાવે કે આ હેરથું થાય એમાં સહયોગ આપવો જોઈએ. હવે નારણભાઈનો આજ જન્મદિવસી હતો અને આજ અમારે આખે ગોમ કુએ ઝાડખા વાઈએ, ગોમના આખા ગોમને અત્રી ઉર્સાદ આગીએ કે દત્તક લઈને અમે ગઈ સાલ ધાડ વાવીએ, એણે પોતે 1000 રૂપિયા દીધા, ફેન્સી થઈ ગઈ અને બાદ આ પોણી ડરી બીજો તે વાળો 2 વર્ષમાં ફળ આવી ગયા ધાડરે. એવી રીતે બાતે ગોમ ગોમ કરો તો ભાબે હેરતો ને વરસાદની લાગણી વધુ થાય આપણા ગામમાં, કાં કોઈ પણ હોય બીજા ગામમાં. અમે ઓક્સિજનનું આ મને કહે કે હાડકાથી ઓક્સિજન વધુ મળે તો સૌથી વધારે અમે પેપલા વાયા આખા ગામના જગ્યાએ 5 જગ્યા ઉપર અમારે પેપલા છે.